ओके ना हो तो आराम कर लेजो मजामा थी जस। ओके अँ लास्ट टाइम जो तू कि एप्लिकेशन राइटिंग अंदर अपने एज्युकेशनल क्वालिफिकेशन तमज समझा थी कि पूर्णाहुति करी थी। मैं लास्ट टाइम तमने कहूँ कि जेम जेम जेवी पोस्ट माटे जे डिग्रीनी जरूर होय जेटला वर्षनी समयगाळानी जरूर होय ते हूँ तमने एक कोष्टक में लखावीश। लगभग अहीं 15 जेटली पोस्ट माटे 15 पोस्ट माटेनी डिग्रीज लखेली छे साथे साथे तेनु ड्यूरेशन ऑफ द यर एटले के वर्षनो समयगाळो 12मा पछीनो जे मेन कोर्स शुरू थतो होय छे ते 12 थी लईने केटला वर्ष लागे ते तमने मैं अहीं गणतरी करीने पण लखावेलू छे जेथी तमारे एकदम सरळ थई जाय। खाली तमारे शुं करवानुं होय मात्र ने मात्र जन्म तारीख में 17 वर्ष उमेरीने डेट ऑफ बर्थनी अंदर 17 वर्ष उमेरीने 12मा धोरणनुं वर्ष दर्शावानुं छे कि भाई 12मा धोरणमां कया वर्ष में आव्यो हतो विद्यार्थी बराबर छे। जे एप्लिकांट छे जे अरजदार छे अरजी करे छे ते 12मा धोरणमां कया वर्ष में हतो खाली तमारे एटलू ज अहीं निश्चित करवानुं छे। त्यारबाद तमे शुं करी शकशो अहीं आपेली डिग्रीज अने तेना जे शुं कहेवाय के पोस्ट प्रमाणे जे पासिंग ईयर्स छे अथवा तो ड्यूरेशन ऑफ द ईयर छे ते तमे नक्की करी शकशो। तो अहीं आपणे अलग अलग प्रकारनी लखेली छे पोस्ट अने तेना माटे जे डिग्रीजनी जरूर होय ते पण लखेली छे अने ड्यूरेशन ऑफ ईयर एटले के वर्षनो समयगाळो के भाई आ डिग्री मेळवता केटला वर्ष लागे छे ते अहीं लखेलू छे। पछी तमे ट्रायल करो तो कंई हूँ करी शकूँ नहीं बराबर छे। ट्रायल दर्शावी होय तो एक बे वर्ष वधारे दर्शावी शको छो तमारी इच्छा उपर डिपेन्ड करे छे ट्रायल बतावी के नहीं। मैं आमा कोई ट्रायल बतावेली छे नहीं। ओके शुरुआत करीए छे लैंग्वेज टीचर थी। पहला तो लैंग्वेज टीचर आवे अमे इंग्लिश भणाईए छे एटले अमे लैंग्वेज टीचर कहेवाईए। गुजराती संस्कृत हिंदी आ बधा शुं कहेवाय लैंग्वेज टीचर कहेवाय। तो आ बधा लैंग्वेज टीचर माटे जो सेकेंडरी स्कूल होय तो एमां बीए बीएड मांगे 12th पछी बीए करेलू होय बेचलर इन आर्ट्स देन बीएड बेचलर इन एज्युकेशन करेलू होय तो एनो समयगाळो छे 12मा धोरण पछी 3 वर्ष बीएना अने 2 वर्ष छे એ બીએડના છે બરાબર છે। પહેલા અમે જ્યારે બીએડ કર્યું ત્યારે 1 વર્ષમાં પૂર્ણ થઈ જતું હતું હવે 2 વર્ષનો કોર્સ કરી નાખ્યો છે। તમે ત્યાં જઈને બીએડ કરવા જાઓ તો તમારે હવે 2 વર્ષ ભણવું પડે બેચલર ઇન એજ્યુકેશનની અંદર। જો હાયર હોય તો અહીંયા આપણે બીએ પણ કરવું પડે એમએ એટલે માસ્ટર ઇન આર્ટ્સ પણ કરવું પડે એન્ડ બીએડ એટલે કે બેચલર ઇન એજ્યુકેશન પણ કરવું પડે તો તમે હાયર સેકન્ડરીના લેંગ્વેજ ટીચર બની શકો। તો ધ્યાન રાખવાનું જો લેંગ્વેજ ટીચર સેકન્ડરી સ્કૂલના ગણ પૂછ્યા હોય તમને તે પોસ્ટ માટે અરજી લખવાનું કહ્યું હોય તો ત્યાં માત્ર બીએ બીએડ લખવાનું અને જો હાયર સેકન્ડરી સ્કૂલ માટે લેંગ્વેજ ટીચર કયા હોય તો બીએ એમએ બીએડ જેમાં 12મા પછી 3 વર્ષ ગ્રેજ્યુએશન એટલે બીએના પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે એમએના 2 વર્ષ અને બીએડના 2 વર્ષ તો આ રીતે તમે શું કરી શકો છો કોર્સ દર્શાવી શકો છો। ધેન મેથ સાયન્સ ટીચર ફોર સેકન્ડરી સ્કૂલ સેકન્ડરીમાં મેથ સાયન્સ ટીચર હોય ગણિત કે વિજ્ઞાનના શિક્ષક જેમ તમે 10મા ધોરણ સુધી ભણી ગયા 8, 9, 10 તો સેકન્ડરી ટીચર કહેવાય તો એમાં તમારે બીએસસી બીએડ દર્શાવવાનું બીએસસી બેચલર ઇન સાયન્સ અને બેચલર ઇન એજ્યુકેશન તો 12મા પછી બેચલર ઇન સાયન્સ એટલે બીએસસીના 3 વર્ષ અને બીએડના 2 વર્ષનો સમયગાળો છે તો આવી રીતે તમે સેકન્ડરી સ્કૂલની અંદર બીએસસી બીએડ દર્શાવી શકો છો। જો સાયન્સ ટીચર માંગ્યા હોય હાયર સેકન્ડરી સ્કૂલમાં જેમ કેમેસ્ટ્રી છે ફિઝિક્સ છે બરાબર છે મેથ્સ છે બાયોલોજી છે તો એમાં તમારે બીએસસી કરેલું હોવું જોઈએ એમએસસી કરેલું હોવું જોઈએ અને ત્યારબાદ બીએડ કરેલું હોવું જોઈએ બેચલર ઇન સાયન્સ માસ્ટર ઇન સાયન્સ એન્ડ બેચલર ઇન એજ્યુકેશન તેનો સમયગાળો આ પ્રમાણે છે 12મા પછી 3 વર્ષ બીએસસી 2 વર્ષ એમએસસીના અને બીજા 2 વર્ષ બીએડના ગણવાના છે। હવે તમને કોઈક બીજા સબ્જેક્ટ વિશે પૂછે કે ભાઈ કોમર્સ ટીચર
બરાબર, એકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, બીએ, આ બધા જે સબ્જેક્ટ છે એ કોમર્સના ટીચર માટે છે. તો એમાં કોમર્સ ટીચર હંમેશા હાયર સેકન્ડરીમાં જ આવે. કોમર્સ સબ્જેક્ટ દસમા પછીનો સબ્જેક્ટ છે, માટે અગિયાર બારમાં શું આવશે? હાયર સેકન્ડરી આવશે. તો અહીંયા આવશે બીકોમ, એમ કોમ એન્ડ બીએડ. પછી તમે કોઈ કોમ્પ્યુટર કોર્સ કરેલો હોય તો એ દર્શાવી શકાય છે. ટ્રિપલ સીનો કોર્સ કરેલો હોય છે, બરાબર છે, તો એ ગવર્મેન્ટનો કોર્સ કરેલો હોય તો બીએડમાં દર્શાવી શકાય. બીએડ પછી જેનો સમયગાળો છે બારમા પછી ત્રણ વર્ષ બીકોમના, બે વર્ષ એમકોમના, અને બીજા બે વર્ષના છે બીએડના છે. ઓકે, ધેન લેબ ટેકનિશિયન. કોઈ પણ તમે લેબમાં નોકરી કરવા માંગતા હો તો તમારી પાસે બીએસસી પ્લસ એમએલટીનો કોર્સ કરેલો હોવો જોઈએ, માસ્ટર ઇન લેબ ટેકનિશિયન, બરાબર છે. તો અહીંયા બીએસસી પછી એમએલટી કરી શકો છો, બીએલટી પણ કરી શકાય, બેચલર ઇન લેબ ટેકનિશિયન, પછી એમએલટી પણ કરી શકાય, જેનો સમયગાળો છે 12 વર્ષ, બારમા ધોરણ પછી 3 વર્ષ અને એમએલટીના 2 વર્ષ. તો આ રીતે તમે લેબ ટેકનિશિયન બની શકો છો. ત્યારબાદ છે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ, જેને આપણે એમઆર કહીએ છીએ. ડૉક્ટરના ત્યાં જઈએ તો ટાઈ અને બેગ લઈને આવેલા હોય છે, વેઇટિંગમાં બેઠેલા હોય છે. મેડિકલ રિપ્રેઝન્ટેટિવ એક માર્કેટિંગનું કામ કરે છે, બરાબર છે, કે કંપની ફાર્માસ્યુટિકલ કંપની હોય તો તેણે પોતાના એમઆર રાખેલા હોય માર્કેટિંગ માટે, કે જે લોકો દરેક ડૉક્ટર પાસે જાય એમને રિક્વેસ્ટ કરે કે સાહેબ અમારી આ પ્રોડક્ટ છે, એની કોઈ સાઈડ ઇફેક્ટ ઓછી છે, સારું રિઝલ્ટ છે, તો આવી રીતે તમારે આ પેશન્ટોને આ દવા લખી આપવી. અને ડૉક્ટરને ભરપૂર કમિશન આપતા હોય, એક ટૂર પણ આપતા હોય સારી એવી, બરાબર છે, ફોરેન ટૂર પણ કરાવે ઘણી બધી કંપનીઓ તો ડૉક્ટરને. તો અહીંયા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ જે છે એ બીએસસી પ્લસ ડિપ્લોમા ઇન માર્કેટિંગ થયેલો હોવો જોઈએ. બીએસસી કર્યું પછી શું કરેલું હોય? ડિપ્લોમા ઇન માર્કેટિંગ. અહીંયા ફાર્મસી પછી પણ તમે ડિપ્લોમા ઇન માર્કેટિંગ કરીને શું કરી શકો છો? મેડિકલ રિપ્રેઝન્ટેટિવ બની શકો છો. સાયન્સના વિદ્યાર્થીઓ છો એટલે કહું છું, બારમા ધોરણ પછી 3 વર્ષ બીએસસીના બતાવ્યા છે અને 2 વર્ષ ડિપ્લોમા ઇન માર્કેટિંગના બતાવેલા છે. ધેન એકાઉન્ટન્ટ. એકાઉન્ટન્ટમાં બીએ, બીકોમ, એમકોમ પ્લસ કોમ્પ્યુટર કોર્સ ટેલીનો. ટેલીનો એક કોમ્પ્યુટર કોર્સ આવે છે કે જેમાં તમે ખાતું બનાવી શકો, બરાબર છે. તો અહીંયા આપણે ટેલી લખી દઈશું કે જે કોમ્પ્યુટર કોર્સ છે, બરાબર છે, તો એ 1 વર્ષનો હોય. બીકોમ 12મા પછી 3 વર્ષ, એમકોમના 2 વર્ષ અને 1 વર્ષ ટેલીનો કોમ્પ્યુટર કોર્સ સંપૂર્ણ કરો તો, નહીં તો 6 મહિનામાં શીખવાડવાવાળા શીખવાડી દેતા હોય છે. ધેન મેનેજર. મેનેજર માટે બીકોમ કરવાનું છે અને પછી એમબીએ કરવાનું છે, બરાબર છે. એમબીએ કરેલા વ્યક્તિ શું કરી શકે છે? મેનેજમેન્ટ કરી શકે છે. માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ આ ડિગ્રીનું નામ છે, માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તો આ એડમિનિસ્ટ્રેશન એટલે મેનેજિંગ કરવાનું, મેનેજ કરવાનું છે બધું. ઓકે, ધેન રિસેપ્શનિસ્ટ. સિમ્પલમાં સિમ્પલ વસ્તુ, એક રિસેપ્શનિસ્ટમાં તમને કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ, સારો લુક હોવો જોઈએ, બરાબર છે, અને તેના માટે તમારી પાસે 2-3 ભાષાઓનું નોલેજ હોવું જોઈએ, સાથે સાથે કમ્પ્યુટર જ્ઞાન પણ હોવું જોઈએ. તો રિસેપ્શનિસ્ટમાં એવું જરૂરી નથી કે બીએસસી કરો કે બીકોમ કરો કે બીએ કરો, એની ગ્રેજ્યુએટ ચાલી શકે છે. કોઈ પણ ગ્રેજ્યુએશન કરીને તમે રિસેપ્શનિસ્ટ બની શકો છો. હોટલમાં કે હોસ્પિટલ્સમાં કે કોઈ કંપનીમાં રિસેપ્શનિસ્ટની પોસ્ટ માટે એની ગ્રેજ્યુએટ ચાલે છે, પ્લસ કોમ્પ્યુટર કોર્સ, બેઝિક જે કોર્સ આવે, એમએસ ઓફિસ છે, બરાબર છે. તો એવી રીતે તમે કોર્સ દર્શાવી શકો છો. બારમા પછી 3 વર્ષનો સમયગાળો એની ગ્રેજ્યુએટનો છે. કોઈ પણ કક્ષામાં તમે શું કરેલું હોવું જોઈએ? ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને 1 વર્ષનો કમ્પ્યુટર કોર્સ પૂર્ણ હોવો જોઈએ. ધેન ક્લર્ક. ક્લર્ક એટલે કારકુન. કારકુનની પોસ્ટ માટે ઘણા બધી જગ્યાએ જરૂરિયાત હોય છે, કંપનીઝમાં, બેંકમાં, બરાબર છે, કોઈ સારી હોટલ્સમાં, તો આ બધા ક્લર્કની જરૂર હોય, સ્કૂલમાં પણ હોય છે, સાથે સાથે કોલેજીસમાં પણ હોય છે. તો આવી રીતે ક્લર્ક એની ગ્રેજ્યુએટ માંગે છે પ્લસ કમ્પ્યુટર કોર્સ. તો અહીંયા બીએ અથવા બીકોમ કરેલું ખાસ જોવામાં આવે છે, બીએ અથવા બીકોમ.
અને ત્યારબાદ શું કરેલું હોય, કમ્પ્યુટર કોર્સ કરેલો હોય, કારણ કે અત્યારે મોટાભાગનું કામ શેના ઉપર થાય, કમ્પ્યુટર ઉપર થાય. તો અહીંયા ક્લર્ક માટે એની ગ્રેજ્યુએટના 3 વર્ષ પ્લસ કમ્પ્યુટર કોર્સનો 1 વર્ષ. ફાર્માટિસ્ટ એટલે કે ફાર્મસી કંપનીમાં નોકરી કરતા હોય જ્યાં દવાઓ બનતી હોય, તો એ દવાઓ બનાવવા માટે જે પણ કામદારોની જરૂર હોય, એટલે કે જે પણ વર્કરની જરૂર હોય, તેમાં બી ફાર્મ થયેલા હોવા જોઈએ. તમે ત્યાં કોમ્બિનેશન કરી શકો, અલગ અલગ કેમિકલ્સ ભેગા કરીને દવા બનાવી શકો, તો બી ફાર્મ કરેલું હોવું જોઈએ પ્લસ કમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ. બરાબર, 12+3+1 એટલે 12માં પછી 3 વર્ષનું બી ફાર્મ, 1 વર્ષનો કમ્પ્યુટર કોર્સ. ટેક કર્યું હોય તો શું કરવાનું, એમ ટેક, ને બી કર્યું હોય તો શું કરવાનું, એમ ઈ કરવાનું, ખબર પડે. તો અહીંયા આવી રીતે જો મશીનોનું કામ હોય તો બી ટેક આવશે, ઇલેક્ટ્રોનિક્સને લગતું ઇલેક્ટ્રિકનું કામ હશે તો બી ઈ આવશે, પ્લસ એમ ટેક અથવા એમ ઈ આવશે. તો 12માં પછી 4 વર્ષનું બી ટેક અથવા બી ઈ થશે, સાથે સાથે એમ ટેક અથવા એમ ઈ કરશો તો એના કેટલા વર્ષ, 2 વર્ષનો સમયગાળો લાગશે. જો તમે 12માં પછી કર્યું હોય તો આ કોર્સ કરી શકાય, જો 10માં પછી કરો તો તમે ડિપ્લોમા કરી શકો છો. ડિપ્લોમા કોર્સમાં 12માં પછી 3 વર્ષનો સમયગાળો હોય છે, પછી તમે ડિગ્રી કરી શકો છો. બરાબર છે. ડૉક્ટર, ખાલી ડૉક્ટર, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની જેમ જરૂર હોય છે, એવી રીતે અહીંયા શું છે તો કે ડૉક્ટરની જરૂર છે. જેમ કે આપણે જોઈએ શું કહેવાય કે આરએમઓ હોય છે, કોઈ હોસ્પિટલના આરએમઓ હોય છે, રેસિડેન્ટલ ઓફિસર. અહીંયા ડૉક્ટર એટલે મેડિકલ ઓફિસર લખી શકીએ છીએ આપણે. તો મેડિકલ ઓફિસરની જરૂર હોય છે ત્યાં માત્ર ને માત્ર શું જરૂર હોય છે, MBBSની જરૂર હોય છે. બરાબર છે. તો મેડિકલ ઓફિસર માટે MBBS જોઈએ છે, 12માં પછી 5 વર્ષનો સમયગાળો છે. ત્યારબાદ લોયર એટલે વકીલ, લોયરની પોસ્ટ માટે BA અથવા BCOM પછી તમે LLB અથવા LLM કરેલું હોવું જોઈએ. BSc પછી પણ તમે વકીલ બની શકો છો, BA, BCOM કે BSc પછી તમે LLB અથવા LLM કરી શકો છો. આ માસ્ટર કોર્સ છે, આ ગ્રેજ્યુએશનનો કોર્સ છે, આ પોસ્ટ ગ્રેજ્યુએશનનો છે. 12, 3 અને પછી 4 વર્ષનો LLBનો સમયગાળો છે, તો અહીંયાથી કરી શકો છો. દેન પ્યુન, પ્યુન એટલે પટાવાળાની પોસ્ટ માટે. તમને લાગશે કે સાહેબ પટાવાળાની પોસ્ટ માટે તો કંઈ કોઈ એજ્યુકેશન જોઈશે. યસ, અત્યારે તમે કોઈ પ્રાઇવેટ કંપનીમાં પણ જશો તો ત્યાં તમને ગ્રેજ્યુએશન માટે, સોરી, પ્યુનની પોસ્ટ માટે ગ્રેજ્યુએટ જરૂર માગશે. તો અહીંયા તમારે પ્યુનની પોસ્ટ માટે BA અથવા BCOM કરેલું હોવું જોઈએ. અત્યારે તમે હાલની પરિસ્થિતિ એવી છે કે ગ્રેજ્યુએટ થયેલા, ડબલ ગ્રેજ્યુએટ થયેલા, માસ્ટર થયેલા લોકો પ્યુનમાં નોકરી કરે છે. તો અહીંયા BA અથવા BCOM 12માં પછી 3 વર્ષનો સમયગાળો છે. તો આવી રીતે આપણે શું કરી શકીએ છીએ, આ કોઈ પણ પોસ્ટ પૂછાય, બરાબર છે, તો તેના માટે તમે શું કરી શકો છો, આ પોસ્ટ પ્રમાણે ડિગ્રી લખી શકો છો અને તેના વર્ષનો સમયગાળો લખી શકો છો. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ક્યારે કયો કોર્સ આવે. ગપ્પા મારશો તો માર્ક્સ મળશે નહીં, ગમે તે ડિગ્રી લખીને આવશો તો માર્ક્સ મળશે નહીં. માટે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે, કે કઈ પોસ્ટ માટે કયા પ્રકારની ડિગ્રી લખવી અને કેટલો સમયગાળો લખવો. બરાબર છે. બધાને સમજ પડી ગઈ હશે, કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરીને. હજી નથી દેખાતું, હવે દેખાય છે કે નહીં બાળકો? હલો, દેખાય છે? જસ્ટ અ મિનિટ, આ થોડો નેટવર્ક પ્રોબ્લેમ છે. જસ્ટ અ મિનિટ. હા, હવે દેખાય છે?
બાળકો ઓકે આ ડિગ્રીઝમાં ખબર પડી ગઈ બધાને કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો કે સર આમાં કયા પ્રકારનું આવે છે બરાબર આ બધી જ ડિગ્રી 12 પ્લસ છે બારમા પછીનો સમયગાળો દર્શાવેલો છે બરાબર એટલે બારમા પછીનું જ વર્ષ ગણવાના છે તમારે 17 વર્ષ પછીનો સમયગાળો ગણવાનો છે ક્લિયર હવે તમને ઘરેથી હોમવર્કમાં એપ્લિકેશન લખવામાં આપવામાં આવશે તમારે ગ્રુપમાં મોકલવાની રહેશે બરાબર છે જ્યારે પણ હું તમને કહું ત્યારે તમારે ગ્રુપમાં મોકલી દેવાની રહેશે તો અહીંયા આપણી એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનું જે કોષ્ટક હતું તે અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે એક કેવી રીતે પ્રશ્ન પૂછાય છે તમને દર્શાવી દઉં છું કે આ પ્રશ્ન કેવી રીતે પૂછવામાં આવે છે તો અહીંયા તમને પ્રશ્નમાં એપ્લિકન્ટનું એટલે અરજદારનું નામ આપેલું હશે સાથે સાથે તેનું એડ્રેસ પણ આપેલું જ હશે સામે કંપની કોની છે કયા વ્યક્તિને અરજી કરે છે તે પણ અહીંયા આપેલું હશે બરાબર છે તો તમારે ખાસ ધ્યાનપૂર્વક પહેલાં તો નિશ્ચિત કરી લેવાનું છે કે કયા વ્યક્તિ દ્વારા અરજી લખાય છે કોને લખાય છે અને કઈ પોસ્ટ માટે લખાય છે બરાબર તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને લખવાનું છે ભૂલચૂક થાય નહીં ને તો કોઈ માફ કરશે નહીં જો ભૂલચૂકમાં ગયા તો 6 માર્ક્સ ગયા અને 6 માર્ક્સની કિંમત અત્યારે નહીં સમજાય જ્યારે જોબ લેવા જશો ત્યારે 1 માર્ક્સની પણ ભૂલ તમને બહુ ભારે પડશે બરાબર છે જ્યારે આપણું નામ વેઇટિંગમાં હોય અને 1 માર્ક્સના કારણે આપણું નામ રદ થઈ જાય તો ત્યારે બહુ જ દુઃખ થતું હોય બરાબર છે ફોર એક્ઝામ્પલ અહીંયા પ્રશ્ન આપ્યો છે બરાબર છે રાઇટ એન એપ્લિકેશન ટુ ધ પ્રિન્સિપાલ ઓફ અક્ષર વિદ્યાલય ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર મારી જગ્યાએ તમારે શું કરવાની છે ટીચર તરીકેની અરજી કરવાની છે ઇન હાયર સેકન્ડરી ડિપાર્ટમેન્ટ ઓન બિહાફ ઓફ જય મહેતા રેસિડન્ટ્સ ઓફ B509 સ્વપ્નિલ એપાર્ટમેન્ટ નરોડા નિકોલ રોડ અમદાવાદ 38232500 ઓકે તમને આવો પ્રશ્ન આવ્યો છે રાઇટ એન એપ્લિકેશન ટુ ધ પ્રિન્સિપલ ઓફ અક્ષર વિદ્યાલય ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન હાયર સેકન્ડરી ડિપાર્ટમેન્ટ ઓન બિહાફ ઓફનો મતલબ શું થશે ના વતીથી ના તરફથી કોના તરફથી લખવાની છે
ઓન બિહાફ ઓફ જય મહેતા રેસિડન્સ ઓફ B509 સ્વપ્નિલ એપાર્ટમેન્ટ નરોડા નિકોલ રોડ અમદાવાદ 382350. તો અહીંયા તમારે અહીંયા ફ્રોમ કરીને કોનું નામ લખવાનું છે? એપ્લિકન્ટનું. તો જય મહેતા કોણ છે? એપ્લિકન્ટ છે એટલે કે અરજદાર છે. તો અહીંયા લખી દઈશું મહેતા જય ગિરીશભાઈ. બાપા નામ બનાવી દેવાનું, બહુ ચિંતા કરવાની નહીં. કોઈ પણ નામ લખશો તો ચાલશે. રેસિડન્સનું એડ્રેસ છે B509. તો અહીંયા લખવાનું B509 સ્વપ્નિલ એપાર્ટમેન્ટ. એપાર્ટમેન્ટ આખું નહીં લખવાનું, APPT લખી દેવાનું, ફૂલ સ્ટોપ કરીને અલ્પવિરામ. બરાબર છે? તો અહીંયા આવી રીતે. ત્યારબાદ નરોડા નિકોલ રોડ. તો અહીંયા લખવાનું નરોડા નિકોલ રોડ અમદાવાદ 38-23-50 છે. બરાબર છે? તો અહીંયા લખી દઈશું 38-23-50. જે આપેલું હોય એ જ લખવાનું છે. ડેટ લખીશું. હવે ટીચર માટે જે પોસ્ટ ઓફ એની ઇંગ્લિશ ટીચર, મેં તમને કહ્યું હતું કે ટીચર માટેની પોસ્ટ હોય તો એપ્રિલ અથવા મે મહિનાની અરજી લખવાની. તો અહીંયા આપણે લખી દઈશું 25 એપ્રિલ 2020. બરાબર છે? 20. તો અહીંયા 2020 25 એપ્રિલના રોજ એમણે શું કરી છે? અરજી કરેલી છે. નાવ This is a turn for the recipients. જે પણ પ્રાપ્ત કરે છે તેનું છે. તો recipients કોણ છે? The principal of અક્ષર વિદ્યાલય. તો to the principal, પછી અલ્પવિરામ કરવાનું, અક્ષર વિદ્યાલય, અક્ષર વિદ્યાલયા. બરાબર છે? પૂર્ણ વિરામ કરીને અલ્પવિરામ કરવાનું. કૃષ્ણનગર NH8 નેશનલ હાઈવે નંબર 8 અંકુર સોસાયટી. બરાબર છે? આ રીતે લખીશું અમદાવાદ 38-23-45 અહીંયાનો પિનકોડ નંબર છે, લખી દઈશું. ના હવે સબ્જેક્ટની વારી છે. તો અહીંયા લખી દઈશું સબ્જેક્ટ. બરાબર છે? બાળકોને દેખાય છે ને? જસ્ટ મિનિટ ચેક કરી લઈએ. દેખાય છે ને બધાને? ઓકે. તો અહીંયા સબ્જેક્ટ લખીશું, એમાં લખીશું એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન હાયર સેકન્ડરી સ્કૂલ. તો આ રીતે તમારે શું કરવાનું છે? સબ્જેક્ટ લખવાનો છે. ધેન અહીંયા લખી દઈશું રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સર ઓર મેડમ. બરાબર છે? આવી રીતે અહીંયા શું કરી દઈશું? શરૂઆત કરીશું. રિસ્પેક્ટેડ સર ઓર મેડમ લખી શકો છો, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર ઓર મેડમ પણ લખી શકો છો. હિયર આઈ એમ, તમને જે પેરેગ્રાફ લગાવ્યો હતો તે, રાઇટિંગ ધીસ એપ્લિકેશન એઝ એન એપ્લિકન્ટ. I have read your advertisement
ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર ઇન દિવ્ય ભાસ્કર ઇન ધ દિવ્ય ભાસ્કર ડેટેડ. હવે ડેટ કઈ લખવાની છે? તો અહીંયા તમે જે ડેટ લખી હોય તેના એક કે બે દિવસ પહેલાની લખવાની. અહીંયા 25 લખીએ તો તમારે અહીંયા લખવાનું 23 એપ્રિલ 2020, બરાબર છે? તો આ રીતે તમારે શું કરવાની છે શરૂઆત. હિયર આઈ એમ રાઇટિંગ ધીસ એપ્લિકેશન એઝ એન એપ્લિકન્ટ. હું અહીંયા આ અરજી એક અરજદાર તરીકે કરું છું. આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ, મેં તમારી જાહેરાત વાંચી છે ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, અંગ્રેજીના શિક્ષક તરીકેના હોદ્દા માટેની, ઇન ધ દિવ્ય ભાસ્કર, દિવ્ય ભાસ્કર નામના ન્યૂઝ પેપરની અંદર ડેટેડ, જેની તારીખ હતી 23 એપ્રિલ 2020, બરાબર છે? આઈ હેવ ઓલ ધ એલિજિબિલિટી એન્ડ એક્સપિરિયન્સ ફોર ધ અબોવ પોસ્ટ. મારી પાસે ઉપરના હોદ્દા માટેની બધી જ ક્ષમતા અને અનુભવ છે, એમ કરીને આપણે લખીશું. માય પર્સનલ બાયોડેટા એન્ડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આર એઝ અંડર. મારી જે પર્સનલ બાયોડેટા, અંગત માહિતી જે છે, અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, શૈક્ષણિક ગુણવત્તાઓ જે છે, ધે આર એઝ અંડર, તે નીચે પ્રમાણે છે. ત્યારબાદ નીચે કરી દઈશું બાયોડેટા, બરાબર છે? તો આવી રીતે બાયોડેટા, અથવા તો મેં તમને કહ્યું હતું કે રિઝ્યુમ લખશો તો પણ ચાલશે. તો આ રીતે તમને જેમ બાયોડેટા લખવાનું કહ્યું હતું, નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, બરાબર છે, નોવિંગ લેંગ્વેજીસ, નેશનાલિટી, તમારી હોબીઝ, આ બધા જે ક્રમ અનુસાર મુદ્દા લખાયા હતા એ બધા તમારે લખવાના રહેશે. તો આ રીતે તમારે શું કરવાની રહેશે? અરજી લખવાની રહેશે. આ પોસ્ટ માટેની અરજી તમે જાતે લખજો, જેથી તમને ખબર પડે. પેલું કોષ્ટક બનાવ્યું હતું એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનું, તેમાં તમારે જે મેં હમણાં આજે જે લખાયું કોષ્ટક, તે પ્રમાણે તમારે શું કરવાનું રહેશે? તે પોસ્ટ માટે, લેંગ્વેજ ટીચર માટેની જે પોસ્ટ માટેની જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હતી તે લખવાની રહેશે, બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું. ટિલ ધેન ટેક કેર, બાય. તમને બધાને લખતા ફાવશે ને? થોડોક સમય કાઢીને આજે લખી દેજો, બરાબર છે? આની ઇમેજ ગ્રુપમાં મોકલી દઉં છું. બરાબર છે? તો નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ નવા એક ટોપિક સાથે. ચલો, બાય.